નમસ્કાર મિત્રો ફરી એક વખત સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલમાં આજે આપણે જોઈશું ધોરણ દસ વિષય ગુજરાતીની એકમ કસોટી જાન્યુઆરી બે હજાર બાવીસના પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન તે પહેલાં હજુ સુધી જો આપણે આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ કરી લો તો તમારા મિત્રોને પણ સોલ્યુશન મળી રહે તે માટે તેઓને પણ આ વિડીયો શેર કરો તો ચાલો મિત્રો જોઈએ ધોરણ દસ વિષય ગુજરાતી કુલ ગુણ છે પચીસ સૌપ્રથમ છે પદ વિભાગ જોડકા જોડવાના છે વતનથી વિદાય થતાં તો તેની સાથે આવશે ક જયંત પાઠક બીજું છે ગની દહીંવાલા તો તેની સાથે આવશે દિવસો જુદાઈના જાય છે આગળ જોઈએ એક વાક્યમાં ઉત્તર લખો કેડી આગળ જાય છે પગ કેમ ઉપડતા નથી ત્યારે આંખો શો અનુભવ કરે છે તો જવાબ આવશે કેડી આગળ જાય છે પગ કેમ ઉપડતા નથી ત્યારે આંખો ભરાઈ આવે છે બીજું છે કવિ ભરીને જોવા કોને સંબોધન કરે છે તો કવિ ભરીને જોવા વીરાને સંબોધન કરે છે બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો પહેલું છે નીચેની કાવ્ય પંક્તિ સમજાવો ન ધરા સુધી ન ગગન સુધી નહીં ઉન્નતિ ન પતન સુધી અહીં આપણે જો જવું હતું ફક્ત એક મેઘના મન સુધી તો કેવી રીતે સમજાવી શકાય તમે જોઈ શકો છો જે તમારે સમજાવવાની રહેશે બીજું પૂછાયેલું છે કવિના પગ આગળ જેવા માંડ માંડ ઉપડે છે સમજાવો તો કેવી રીતે તમે લખી શકો તે તમે જોઈ શકો છો જે પ્રમાણે તમારે પરીક્ષામાં લખવાનું રહેશે ત્યારબાદ પૂછાયેલું છે ગધ વિભાગ નીચેના જોડકા જોડો જન્મોત્સવ તો તેની સાથે આવશે ક નવલિકા ત્યારબાદ છે ગતિભંગ તો જવાબ આવશે લઘુકથા આગળ જોઈએ એક વાક્યમાં ઉત્તર લખો હવે તારી છોરો ભૂખે નહીં મરે આ વાક્ય કોના દ્વારા બોલાયેલું છે તો જવાબ આવશે ઉપરોક્ત વાક્ય દેવજી દ્વારા બોલાયેલું છે બીજું છે કાળું અને રાજુ ભૂંડામાં ભૂંડી બાબત કોને કહે છે તો કાળુ અને રાજુ ભૂંડામાં ભૂંડી બાબત ભીખને કહે છે એક વાક્યમાં ઉત્તર લખો પહેલું છે ડુંગરે તેની પત્ની પ્રત્યે સહાનુભૂતિ દર્શાવતા શું કહ્યું તો તેનો જવાબ કંઈક આ પ્રમાણે તમે લખી શકો બીજું છે જન્મોત્સવ વાર્તાનું સમાપન એનો સંકેત આપે છે તો તેનો જવાબ અહીં લખેલો છે સ્ક્રીન પર તમને મિત્રો દેખાઈ રહ્યું છે જે તમારે લખવાનો રહેશે આગળ જોઈએ વ્યાકરણ વિભાગમાં કયા પ્રમાણે ઉત્તર લખો પહેલું આપેલા અલંકારના ઉદાહરણ આપો વ્યતિરેક અલંકાર તો આવશે તું ચંદ્રથી સારું સુહાસીની હો બીજું છે દેરાણી ચાપલિયા કેરી પાંદડી પંક્તિનો અલંકાર ઓળખાવ તો જવાબ આવશે રૂપક બીજું છે લેખન વિભાગ નિબંધ પૂછાયેલો છે મારું વતન તો કેવી રીતે તમે મિત્રો તે નિબંધ લખી શકો અહીં તમે જોઈ શકો છો જે તમારે વાંચીને સમજીને જાતે લખવાની કોશિશ કરવી જેથી કરીને તમે પણ પૂરા માર્ક્સ મેળવી શકો અથવા અથવાનો નિબંધ પૂછાયેલો છે જીવનમાં રમતગમતનું મહત્વ તો તે નિબંધ પણ તમે કંઈક આ પ્રમાણે લખી શકશો આગળ જોઈએ અર્થ વિસ્તાર કરો કડવા હોય લીમડા પણ શીતળ તેની છાય બાંધવ હોય આબુલડા તોય પોતાની બાય તો તેનો અર્થ વિસ્તાર અને તમારે સમજૂતી લખવાની રહેશે અથવા હું પૂછાયેલું છે સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી ચણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી તો મિત્રો આ હતું ગુજરાતીનું સોલ્યુશન આવો વિડીયો સાથે આપણે ફરી મળતા રહીશું આપ સવા વિડીયો જોયો સાંભળ્યા સમજ્યા તે બદલ આપનો આભાર ધન્યવાદ